માતાજીનું મંદિર આવેલ છે જે ગઢી માતાજી તરીકે પ્રખ્યાત છે। દર વર્ષે આ જગ્યા પર નવરાત્રીના આઠમના દિવસે મેળો ભરાતો હોય છે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં માતાજીના ગરબો લઈને અહીં આવતા હોય છે। પણ કોરોના મહામારીને કારણે આ વર્ષે મહાદેવ ગ્રામ ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલુ વર્ષે મેળો નહીં યોજવાનો નિર્ણય કરાયો છે। બાધા પૂર્ણ કરવા માટે ગરબો લઈ આવતા ભક્તો સાદગી મંદિરે આવીને પરંપરા સાચવી શકશે। માત્ર મેળો બંધ રાખીને મહાકાળી માતાજીના દર્શન કરી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી પૂજા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે મહાકાળી માતાજીનું મંદિર 400 વર્ષ જૂનું છે। દર વર્ષે છેલ્લા 400 વર્ષથી અહીંયા દર વર્ષે આસો સુદ આઠમે માતાજીનું હવન કરવામાં આવે છે અને લોકો પોતપોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ સાલ આ વર્ષે કોરોના મહામારીથી દરેકને સ્વસ્થ રહેવા માટે સલામત રહેવા માટે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે આ વર્ષે આસો સુદ આઠમને શનિવાર તારીખ 24/10/2020 રોજ અહીંયા આ મંદિરે માતાજીનું હવન કરવાનું છે તેમજ આરતી થશે સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવાનું છે। અને આ વર્ષે અહીંયા વહીવટકર્તાઓ દ્વારા અમે નક્કી કર્યું છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો મેળો ભરાવવાનો નથી। બોલો કાકા, હું માલવણ કિચ્છાપુર ગામનો પત્ની છું તેમજ મંદિરના ટ્રસ્ટ તરીકે કામ કરીએ છીએ। આ વર્ષે કોરોના મહામારીના લીધે અહીંયા આગળ જે આસો સુદ આઠમના દિવસે જે મેળો ભરાય છે તે જગ્યાએ આ સાલ મેળાની જગ્યાએ મેળો બંધ રાખેલ છે। તે જગ્યાએ માતાજીનું હવન તેમજ આરતી થશે અને સોશિયલ ડિસ્ટન્સની સાથે તેમાં આરતી કરવામાં આવશે અને મેળાનું બિલકુલ આયોજન બંધ છે મેળાનું અત્યારે। અને ગ્રામ પંચાયત તેમજ ગામના મંદિરના ટ્રસ્ટી તેમજ ગામ લોકોએ જે નિર્ણય લીધો છે કે આ વર્ષે દર સાલની જેમ મેળો ભરાય છે તે મેળો રદ કરવામાં આવેલ છે અને ખાલી હવન અને આરતીનું આયોજન કરવામાં આવશે। કોરોના મહામારીના કારણે ગઢી માતાનો મેળો રદ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે આ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે જ્યાં પરંપરાગત રીતે નવરાત્રિના આઠમના દિવસે અહીં મેળો ભરાતો હોય છે। પણ આ વર્ષે પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના મહામારીના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો છે જ્યાં અહીં 25-30 ગામના આજુબાજુના લોકો નવરાત્રિના આઠમના દિવસે માતાજીનો ગરબો લઈને અહીં આવતા હોય છે। ત્યારબાદ સવારે આરતી થાય છે, ત્યારબાદ હવન પણ કરવામાં આવે છે। પણ આ વર્ષે મેળો યોજવાનો બંધ રાખવામાં આવ્યો છે, ખાલી ભક્તો આવશે પણ આરતીનો લાવ લઈ શકશે સોશિયલ ડિસ્ટન્સ સાથે। ત્યારબાદ અહીં જે હવન થવાનું છે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે 5-6 વ્યક્તિઓ હાજર રહેશે। એટલે કહી શકાય કે કોરોના મહામારીના કારણે સારો એક નિર્ણય લેવામાં આવી રહ્યો છે। દેવાંગ ચૌધરી, અરવલ્લી સમાચાર, મોડાસા। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।